જય સ્વામિનારાયણ આપણે પ્રકરણ દસ છે દસમો અને સોમો ભાગ અપૂર્ણાંકવાળું દશાશ અપૂર્ણાંકવાળું એના વ્યવહારિક દાખલા જોયા હતા કોષ્ટક પરથી દાખલા જોયા હતા અને સ્વાદેપુથીમાંથી મેં તમને દાખલા ગણવા આપ્યા હતા બરાબર છે હવે જે સ્વાદેપુથીમાં ભારતના નકશા પરથી દાખલા ગણવા આપ્યા હતા એના જેવો એક પ્રશ્ન હવે સ્વાધ્યપુથીની અંદર છે પ્રશ્ન નંબર એકવીસ આપણે અહીંયા આવ્યા હતા બરાબર છે હવે એમાં એવું છે કે નીચે કોષ્ટકમાં અમદાવાદ શહેરનું ત્રણ દિવસનું તાપમાન દર્શાવેલ છે તો એના આધારે જવાબ બરાબર હવે મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન એટલે શું ખબર છે સોમ મંગળ બુધ ત્રણ દિવસનું તાપમાન એટલે આપણે નથી કહેતા અમુક વાર કે ભાઈ આજે તો ઠંડી બહુ જ છે આજ રાત્રે બહુ જ ઠંડી હતી ઉનાળામાં કે ગરમી બહુ જ છે પિસ્તાલીસ સુધી છે અડતાલીસ સુધીમાં માણસ મરી જાય બરાબર કે શિયાળામાં દસ ડિગ્રી થઈ ગયું છે એ ટેમ્પરેચર એનો મતલબ શું એસીમાં પણ હોય છે કે અઢાર નંબરનું એસી તમે એસીમાં અઢાર નંબરનું તમે ટેમ્પરેચર રાખો ને તમને ઠંડક લાગે બાવીસ કે ચોવીસ રાખો તો ઠંડી ઓછી લાગે બરાબર એવું એટલે એ બધું શું છે તો એકચુલી એ ટેમ્પરેચર માપનના અંક છે બરાબર જેમ કે આપણે નોર્મલ વ્યક્તિનું વજન હોય તો લગભગ ત્રીસથી સાહીઠ કે એંસી કિલોની વચ્ચે હોય બરાબર એ નોર્મલ છે પછી એનાથી ઓછું હોય બરાબર તો બહુ ઓછું કહેવાય વધારે હોય તો એને બહુ જ વધારે કહેવાય બરાબર એવી રીતે ટેમ્પરેચરમાં પણ એવું હોય કે અમુક પચીસ ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર થાય ને એનો મતલબ ઠંડી છે ફ્રીજની અંદર ચાર અને આઠ એ તાપમાન હોય છે અને બરફનું ખાનું જે હોય ફ્રીઝર એમાં ઝીરોથી પણ ઓછું તાપમાન હોય એટલે એને માઇનસમાં કહેવાય તમારે માઇનસવાળું છે ને તમારે છઠ્ઠા સાતમાં આવશે ભણવામાં એ વખતે તમને ખ્યાલ આવશે બરાબર છે અને પચીસ ડિગ્રીથી તાપમાન જેમ જેમ વધે એમ આપણને થોડી થોડી ગરમી ગરમાવો સૂકું વાતાવરણ એવું ફીલ થાય બરાબર અને મેક્સિમમ ઠંડી અડતાલીસ પચાસ સુધી બરાબર એ પછી એ જે ખરો ઉનાળો જે કહેવાય ભર બપોર એ વખતે જે બે બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ એવી ગરમી થાય બરાબર હવે મહત્તમ અને ન્યૂનતમ એટલે શું ખબર છે કે ધારો કે સોમવાર સોમવારની સવારથી રાત પડી અને બીજા દિવસની મંગળવારની સવારથી ત્યાં સુધીમાં તાપમાન છે એ બદલાતું રહે આખા દિવસમાં બરાબર કે સવારે ઠંડુ હોય બપોરે ગરમાવ થાય એટલે વધે પછી સાંજે ઠંડક હોય તો ઘટે રાત્રે ઓર ઠંડક હોય તો ઓર ઘટે બરાબર એવી રીતે એટલે સોમવારનું મહત્તમ એટલે સોમવાર બપોરે મેક્સિમમ અહીંયા સુધીનું પાંત્રીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ ડિગ્રી વધ્યું અને ન્યૂનતમ ત્રેવીસ પોઈન્ટ નવ એટલે કહેતા કે રાત્રે સાંજે કે રાત્રે સૌથી ઓછામાં ઓછું ત્રેવીસ પોઈન્ટ નવ સુધીનું તાપમાન થયું એટલે એને ન્યૂનતમ કહેવાય બરાબર છે ન્યૂનતમ એટલે ઓછું મહત્તમ એટલે વધારે એવી રીતે મંગળવાર અને બુધવાર આ રીતે ટેમ્પરેચર આપ્યું છે અને આ જે છે ને આ આ જે રાઉન્ડ છે ને એને અંશ કહેવાય આ તાપમાનનો એકમ છે અને સી મીન્સ સેલ્સિયસ બરાબર કે પાંત્રીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ બરાબર જેમાં આપણે વજન છે કિલોગ્રામમાં માપીએ લંબાઈ છે મીટરમાં વાપરી માપીએ પછી લિક્વિડ કોઈ વસ્તુ હોય પાણી તેલ શરબત એ બધું લિટરમાં આપણે માપીએ છીએ બરાબર નોટો જે હોય આપણે રૂપિયા પૈસા કોઈ બી વસ્તુ હા રૂપિયા પૈસા છે એ આપણે એને રૂપિયા પૈસા એવું કહીએ છીએ એવી રીતે તાપમાન માપવા માટે અંશ સેલ્સિયસ કહેવાય બરાબર એનો એકમ છે તો હવે જોઈએ પહેલો પ્રશ્ન કે કયો દિવસ સૌથી ગરમ છે એટલે કે કયા દિવસે તાપમાન સૌથી વધારે છે તો જો પાંત્રીસ પોઈન્ટ ચાર આઠ અને સાત તો સૌથી વધારે થશે પાંત્રીસ પોઈન્ટ આઠ બરાબર મંગળવાર તો અહીંયા લખીશું કે મંગળવાર પાંત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ વધુ ગરમ છે અથવા સૌથી વધુ ગરમ છે બરાબર છે હવે આગળ સોમવારના મહત્તમ અને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત તફાવત કહેતા કે બાદ બાકી બરાબર છે તો સોમવારનું મહત્તમ તાપમાન છે પાંત્રીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ માઇનસ ન્યૂનતમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ નવ બરાબર તો હવે અહીંયા દસકો કો આવશે ચારની ઉપર દસ આ સોરી ચારની ઉપર ચૌદ પાંચની ઉપર ચાર ચૌદમાંથી નવ જાય તો પાંચ પાંચમાંથી ત્રણ જાય એક ત્રણમાંથી એક જાય તો ચારમાંથી ત્રણ જાય એક ને ત્રણમાંથી બે જાય તો એક અગિયાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ બરાબર તો અહીંયા લખીશું કે સોમવારના તાપમાનનો તફાવત પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ થશે હવે બુધવારના તાપમાનનો તફાવત કીધો છે બરાબર તો બુધવારમાં આપણે જોઈએ પાંત્રીસ પોઈન્ટ સાત માઇનસ ત્રેવીસ પોઈન્ટ છ બરાબર આમાં દસકો લેવાની જરૂર નથી અહીંયા એક પાંચમાંથી ત્રણ જાય બે ત્રણમાંથી બે જાય તો એક સિમ્પલ આપણે પોઈન્ટ વિના સાદી ગણતરી કરી દેવાની પછી પોઈન્ટ જે રીતે નીચે આવતો હોય તે ઉતારી દેવાનું બરાબર તો અહીંયા આપણે લખીશું કે બુધવારના તાપમાનમાં બાર પોઈન્ટ એક અંશ સેલ્સિયસનો તફાવત છે હવે આગળ સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારનું ન્યૂનતમ તાપમાન કરતાં વધારે છે કે ઓછું સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવાર કરતાં વધારે છે કે ઓછું પોઈન્ટ છ શું લખીશું ઓછું છે અને પૂછ્યું છે કેટલું ઓછું એટલે હવે આપણે અહીંયા કરવું પડશે બાદ બાકી બરાબર છે તો અહીંયા બાદબાકી કરીશ વધારે છે સોમવારનું કે ત્રેવીસ પોઈન્ટ નવ તો તો સોમવાર ન્યૂનતમ તાપમાન ઝીરો પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ વધુ છે હવે આગળ મંગળવારને મહત્તમ તાપમાન અને બુધવારને ન્યૂનતમ તાપમાન વચ્ચેનો તફાવત એટલે જો મંગળવારનું મહત્તમ અને બુધવારનું ન્યૂનતમ આ બે મહત્તમને ન્યૂનતમ આ બંનેનો તફાવત પૂછ્યો છે બરાબર છે તો મંગળવારનું મહત્તમ થશે પાંત્રીસ પોઈન્ટ આઠ અને બુધવારનું ન્યૂનતમ થશે ત્રેવીસ પોઈન્ટ છ બરાબર છે આમાં પણ દસકો કોની આવે આઠમાંથી છ જાય તો બે પાંચમાંથી ત્રણ જાય તો બે અને ત્રણમાંથી બે જાય તો એક બાર પોઈન્ટ બે અંશ સેલ્સિયસ બરાબર તો અહીંયા લખીશું કે તફાવત બાર પોઈન્ટ બે અંશ સેલ્સિયસ થશે બરાબર સિમ્પલ હવે પાછળ આપણે જોઈએ ચાલો ગૃહ કાર્ય કરીએ બરાબર છેલ્લો પ્રશ્ન હવે આમાં કોષ્ટક પૂર્ણ કરો આકાર આપ્યો છે અને અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકમાં દર્શન અપૂર્ણાંક એટલે અંશ અને છેદ હોય દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટવાળી સંખ્યા બરાબર છે તો આમાં આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર તો અહીંયા લખીશું નીચે દસ અને ભરેલા ખાના કેટલા છે ત્રણ બરાબર તો એને દશાંશ અપૂર્ણમાં કેવી રીતે લખાય દસ છે ઝીરો તો પોઈન્ટ પોઈન્ટ પછી એક સંખ્યા ઝીરો કશું નથી એટલે આગળ ઝીરો બરાબર છે હવે આમાં પણ ખાના તો દસ જ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર અને ભરેલા ખાના સાત તો ઝીરો સાત પછી આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને ઊભા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આમ પણ દસ આમ પણ દસ એટલે ટોટલ થાય છે સો એમાં ભરેલા ખાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર નવ હવે સો છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા આવી જોઈએ બરાબર તો આપણે નવ લખીએ હવે એક સંખ્યા જાય એ બીજી સંખ્યા તો આપણે આગળ ઝીરો લખવાના પાછળ ઝીરો નહીં લખવાના નહીં કશું નથી એટલે ઝીરો બરાબર એવી રીતે આમાં પણ દસ ખાના છે એક બે ત્રણ ચાર પાંચ છ ખાના ભરેલા છે બરાબર છે તો સાહીઠ નીચે સો હવે આમાં તો બે સંખ્યા થઈ જ જાય છે એટલે આવી રીતે જ આવશે બરાબર છે પછી આમાં ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ છ છ સાત આઠ નવ દસ આમાં પણ સો છે બે લાઇન ભરેલી છે એટલે કે વીસ હશે બરાબર તો ઝીરો પોઈન્ટ વીસ ઠીક છે આવી રીતે સિમ્પલ બરાબર છે લાસ્ટ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે એના થોડાક વ્યવહારિક દાખલા છે એ હું અત્યારે આપણે ગણીએ છીએ જોઈ લો પછી એ તમારે નોટમાં લખવાના થશે બરાબર છે જુઓ સુનિતા વેફરના નવ પોઈન્ટ પચીસ રૂપિયા અને ચોકલેટના પાંચ પોઈન્ટ પંચોતેર રૂપિયા ચૂકવે છે તથા દુકાનદાર પાસેથી પાંચ રૂપિયા પાછા લે છે તો એણે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે બરાબર છે તો આમાં આપણે કરવું પડશે સરવાળો કે નવ પોઈન્ટ પચીસ વત્તા પાંચ પોઈન્ટ પંચોતેર બરાબર તો આ બીનો સરવાળો પાંચ પાંચ દસની સોન વધી એક સાત આઠ નવ ને એક દસની સોન વધી એક નવ ને એક દસ ને પાંચ પંદર પંદર રૂપિયા એને થયા દુકાનદારે એને પાછા આપ્યા બરાબર એટલે શું કરવું પડશે કે પંદર વત્તા પાંચ બરાબર વીસ રૂપિયા એટલે કે સુનિતા પાસે વીસ રૂપિયા હશે બરાબર છે હવે આગળ સુમનને દોડની સ્પર્ધામાં અંતર કાપતા પંદર પોઈન્ટ પાંચ સેકન્ડ થઈ હેનીને સોળ પોઈન્ટ બે અને સ્નેહલને પંદર પોઈન્ટ આઠ તો વિજેતા કોણ તો આપણે ત્રણેના પહેલાં અહીંયા નામ લખી દઈએ કે સુમન એને પંદર પોઈન્ટ પાંચ સેકન્ડ હેનીને સોળ પોઈન્ટ બે સેકન્ડ અને સ્નેહલ એને પંદર પોઈન્ટ આઠ તો સૌથી ઓછો હોય એ વિનર થાય તો સૌથી ઓછું કોણ છે સુમન બરાબર છે તો અહીંયા લખીશું કે સુમનને અંતર કાપતા સૌથી ઓછો સમય લાગે છે તેથી સુમન વિજેતા છે બરાબર આવા બીજા અમુક દાખલા છે એ હું તમને આપ આપીશ ગણાયેલા બરાબર એ તમારે પછી નોટમાં લખવાના બરાબર અને અત્યારે થોડાક સમજાવી દઉં છું ભારવી પાસે એકસો સિત્તેર રૂપિયા હતા એમાંથી આડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાની ખાંડ ને એંસી રૂપિયાની ચોકલેટ ને પિસ્તાલીસ રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા તો કેટલા રૂપિયા બાકી રહ્યા બરાબર બે વસ્તુ સરવાળો અને પછી બાદ બાકી કે આડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાની ખાંડ વત્તા એંસી એંસી રૂપિયાના રૂપિયાની ચોકલેટ અને પિસ્તાલીસ રૂપિયાના બિસ્કીટ બરાબર છે તો તો અહીંયા પોઈન્ટ પછી કશું નથી ને ઝીરો ઝીરો કરી દેવાના ઝીરો પાંચ આઠ ને પાંચ તેર ત્રણ ને ચાર આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ બરાબર એકસો તેસઠ પોઈન્ટ પચાસ પૈસા હવે ભાવિ પાસે હતા એકસો સિત્તેર એટલે એકસો સિત્તેર રૂપિયા માઇનસ એકસો ત્રેસઠ પોઈન્ટ પચાસ અહીં કશું નથી લે જીરો ઝીરો બરાબર છે હવે અહીંયા સૂન અહીંયા દસ અહીંયા નવ અહીંયા છ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ત્રણ જાય તો છ છમાંથી છ જાય ઝીરો જીરો છ પોઈન્ટ પચાસ રૂપિયા ભારવી પાસે બાકી રહેશે બરાબર છે આગળ ઉમંગની ઊંચાઈ ધોરણ પાંચમાં એક પોઈન્ટ ચાર મીટર છે ધોરણ ચારમાં એની જે ઊંચાઈ હતી એના કરતા પોઈન્ટ પંદર વધારે છે તો ચારમાં એની ઊંચાઈ કેટલી હશે ચાર કરતા અત્યારે વધારે છે તો ચારની શોધવાની હોય તો આપણે શું કરવું પડે બાદ બાકી બરાબર છે એક પોઈન્ટ ચાર મીટર માઇનસ ઝીરો પોઈન્ટ પંદર મીટર બરાબર હવે અહીંયા પાંચની ઉપર કશું નથી આ રીતે આપણે લખવાનું એક પોઈન્ટ ચારની નીચે પંદર નહીં લખી દેવાના બરાબર છે પોઈન્ટ પોઈન્ટ નીચે ઉપર નીચે આવવું જોઈએ એ સિવાયની સંખ્યામાં આપણે ઝીરો લખી દઈએ તો અહીંયા આવશે દસ અહીંયા આવશે ત્રણ દસમાંથી પાંચ જાય તો પાંચ ત્રણમાંથી એક જાય તો બે ઝીરો એક બરાબર તો ચો ધોરણ ચારમાં એની ઊંચાઈ થશે એક પોઈન્ટ પચીસ મીટર બરાબર છે તો આવી રીતના દાખલા છે એ તમારે નોટની અંદર લખવાના છે અને સ્વાધ્યાયપોથીના જે દાખલા છે સ્વાધ્યાય સ્વાધ્યાયપોથીની અંદર લખવાના રહેશે બરાબર એ સિવાય કોઈ બીજો પ્રશ્ન હોય તો તમને પ્રેક્ટિસ વર્કમાંથી હું ફોટા મોકલી દઈશ એ તમારે નોટમાં લખી દેવાના બરાબર છે લા આ ચેપ્ટર હવે કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું જેનું નામ છે ક્ષેત્રફળ અને પરિમિતિ બરાબર છે જય સ્વામિનારાયણ